આ તરફ દેશભરમાં બેંક યુનિયન દ્વારા 3 દિવસની હડતાલ જાહેર કરવામાં આવી છે. બેંક કર્મચારીની પગાર વધારા સહિતની વિવિધ પડતર માંગણીઓ સરકાર દ્વારા સ્વીકાર ન કરાતા આ હડતાલ સ્વીકાર કરવામાં આવી છે, જેને કારણે દેશભરમાં અબજોના બેંક વ્યવહાર અટકી પડવાની શક્યતાઓને પગલે રાજકોટમાં 4,000 જેટલા કર્મચારીઓ હડતાલમાં જોડાયા, ત્યારે શહેરના પરાબજા વિસ્તારમાં આવેલ બેંક ઓફ ઇન્ડિયા ખાતે બેંક કર્મચારીઓએ માંગણીઓને લઈને સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો હતો. નવમ્બર 2017થી અમારી જો ડિમાન્ડ હતી, ઘણી બધી ડિમાન્ડો છે જેના અંદર 12 ડિમાન્ડ પ્રમુખ છે, એ ડિમાન્ડને લઈને અમારા એજિટેશન ચાલુ થયો છે અને 2 દિવસની હડતાલને લગતી છે. અને ગવર્મેન્ટને વારંવાર અમારા 27 રાઉન્ડ ઓફ ચર્ચાને થઈ ચૂક્યા છે, પણ ગવર્મેન્ટ છે એ પોતાનો વલણ છે એ સાફ કરી શકતી નથી. અને અમારી ડિમાન્ડની અંદર નોસ્પલ સેલરી ડિમાન્ડ નથી, પણ જો કોર્પોરેટ એનપીએ વધી રહ્યો છે એને સામે બી અમારો આક્રોશ છે. બેન્કર્સની માંગણી ઘણા સમયથી આ સરકાર ધ્યાને લઈ રહી નથી, તો એના માટે અમે લોકોએ આ વખતે હડતાલ પાડેલી છે. એમાં વેજ રિવિઝન એ સૌથી પહેલો મુદ્દો છે. ઘણા વખતથી જે જૂના પેન્શનર્સ છે એમને પેન્શન અપડેટ કરવામાં આવેલું નથી. 1993માં જે યોજના બનેલી હતી પેન્શન માટે એ જ હજુ ચાલુ છે અને ખૂબ ઓછું પેન્શન મળી રહ્યું છે. એના માટે અમે વિરોધ કરી રહ્યા છે. અને એક એનપીએસ યોજના છે 2010થી જે આપવામાં આવેલી છે, જે નવા કર્મચારી જોડાય છે 2010 પછી એમને એનપીએસ યોજનામાં લીધેલા છે, એના માટે પણ અમે ઓપોઝ કરી રહ્યા છીએ કે કર્મચારીને જૂની પેન્શન યોજના લાગુ પડે. આવા બધા મુદ્દાઓ માટે અમે હડતાલ પાડેલ છે. અને એપ્રિલ મહિનામાં જો અમારા કાર્યક્રમ નહીં સફળ થાય તો એપ્રિલ મહિનામાં ઇન્ડેફિનેટ સ્ટ્રાઇક માટે પણ અમે જવા તૈયાર છીએ.